આગળ વાત કરીએ, વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સીએમ આજે જૂનાગઢની મુલાકાતે જશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે રીતે જૂનાગઢમાં ભાજપનું ભવ્ય જીત થઈ છે ત્યારે વિજયોત્સવ મનાવવા માટે તેઓ જૂનાગઢ જશે. આજે સીએમ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢની મુલાકાતે જશે. રૂપાણી અને વાઘાણીની હાજરીમાં વિજય સરઘસ નીકળશે. મનપાની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે રીતે મનપાની ચૂંટણી યોજાઈ હતી તેમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. જાહેર અભિવાદન સમારોહ પણ યોજવામાં આવશે. જૂનાગઢમાં ભાજપ વિજયોત્સવ મનાવશે, જેમાં વિજય રૂપાણી અને જીતુ વાઘાણી આ ઉત્સવમાં ભાગ લેવા માટે જશે. તેમની અધ્યક્ષતામાં તેમની હાજરીમાં આ વિજય સરઘસ નીકળશે. વિજય રૂપાણી અને જીતુ વાઘાણી આજે જૂનાગઢની મુલાકાતે જૂનાગઢમાં જાહેર અભિવાદન સમારોહ કરવામાં આવશે. જૂનાગઢમાં ભાજપની ભવ્ય જીતનું જશ્ન મનાવવામાં આવશે. વિજય સરઘસ પણ કાઢવામાં આવશે. તો જાહેર જનતા માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વૈશાલી કગરાણા ફોન લાઈન પર છે. વૈશાલી, વાત કરીએ, જે રીતે આજે જૂનાગઢની મુલાકાતે સીએમ અને સાથે જ પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં કેવા પ્રકારની ઉજવણી અથવા તો વિજય ઉત્સવ કરવામાં આવશે, વિજય સરઘસ કાઢવાનું છે, કેવા પ્રકારનું આયોજન છે? સાથે જ સીએમ જ્યારે ત્યાં આવી રહ્યા છે ત્યારે તેમની કયા કયા અન્ય દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહેશે? જી ચોક્કસથી, જ્યારે મહાનગરપાલિકાની માં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે ત્યારે જે સીએમ વિજય રૂપાણી આજે સભા સંબોધવા માટે બાવદીન કોલેજે 10:30 વાગે આસપાસ વધારશે ત્યારે વિજય સરઘસ સાથે ત્યાં આનંદમાં લોકો રેલીનું પણ આયોજન કરેલું છે. ખાસ કરીને જોવા જઈએ તો ત્યારે જે ગોધણ ઝડપ્યા છે કે જે પહેલેથી જ અહીંયા આવ્યા છે તે પણ તેની સાથે જોડાશે. જીતુ વાઘાણી સહિત અનેક દિગ્ગજ નેતાઓ છે તે આજે વિજય રૂપાણી સાથે સભા સંબોધશે. ચોક્કસથી વૈશાલી, માહિતી બદલ આભાર. તો વાત કરીએ જીતુ વાઘાણી અને વિજય રૂપાણી આજે જૂનાગઢની મુલાકાતે જઈ રહ્યા છે જ્યાં વિજય ઉત્સવ મનાવશે, વિજય સરઘસ પણ ભાજપ દ્વારા કાઢવામાં આવશે.